જે સી એ ડી જે ખૂણો છે એ પણ કયો થશે ખૂણો થશે ઓકે અને જે એસી જે છે કયો ફોર્સ થશે ક્યુ ઓબી જે છે એને આપણે નામ આપ્યું છે છે ક્યુ તો ફોર્સ એસી ફોર્સ છે તો એ પણ કેવો થશે ક્યુ ફોર્સ થશે ઓકે તો થીટા છે તો સીડીને નામ આપશું આપણે ક્યુ સાઇન થીટા કેમકે સામેની બાજુ છે સીડી અને પાસેની બાજુ છે એડી મીન્સ કે એને શું નામ આપશું આપણે ક્યુ કોસ્ટા તો ક્લિયર થયું જે બી એ ખૂણો છે થીટા માટે સી એ એ ખૂણો પણ કેવો થશે થીટા થશે અને જે સી એ છે એ ક્યુ થશે શું કામ કેમ કે એ ને પેરેરલ છે ઓકે તો એ ક્યુ થશે માટે થીટા જે છે એની સામેની બાજુ મીન્સ કે ક્યુ સાઇન થીટા થશે સીડી અને એ જે છે એ પાસેની બાજુ મીન્સ કે ક્યુ કોસ થીટા થશે ઓકે તો હવે આપણે ડિરાઈવ કરીએ ઇક્વેશન આરનું ફ્રોમ ત્રિકોણ ઓડીસી ત્રિકોણ ઓ ડી અને સી માં ઓસી સ્ક્વેર ઓકે ઓસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓડી સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર ઓકે કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગ ઓસીનો વર્ગ બરાબર ઓડીનો વર્ગ વધતા સીડીનો વર્ગ તો ઓસીનો વર્ગ બરાબર હવે ઓડી મીન્સ ઓ એ પ્લસ એડી બરાબર આકૃતિમાં દેખાય છે કે આખું ઓડી શું છે તો કે ઓ એ પ્લસ એડી છે તો ઓ એ પ્લસ એડી ઓલ સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર હવે ઓ જે છે એ કયો ફોર્સ ઇન્ડિકેટ કરે છે પી ફોર્સ ઇન્ડિકેટ કરે છે અને જે એડી જે છે એને આપણે કયો ફોર્સ નામ આપ્યું છે ક્યુ કોસ થીટા ઓકે તો પી પ્લસ ક્યુ કોસ થીટા ઓલ સ્ક્વેર પ્લસ કાઉસમાં ક્યુ સાઈન થીટાનો સ્ક્વેર મીન્સ કે જે ડીસી છે એટલે કે સીડી જે છે એનું કયું નામ આપણે આપ્યું છે ક્યુ સાઇન થીટા તો એનો સ્ક્વેર ઓકે તો ઓ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ સાઇન ઓલ ધેન ઓસી ઓસી જે છે ઇન્ડિકેટ કરે છે ફોર્સ આર તો ઓસી સ્ક્વેર મીન્સ કે આર સ્ક્વેર આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે પી પ્લસ ક્યુ કોસ્ટા ઓલ સ્ક્વેર ઓકે તો એનું આપણે વિસ્તરણ કરીએ તો શું થશે તો કે પહેલા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ મીન્સ કે પહેલું પદ એટલે કે પી એટલે કે પી સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ બીજું પદ મીન્સ કે ટુ પી ક્યુ કોસ અને બીજા પદનો વર્ગ મીન્સ કે ક્યુ સ્ક્વેર કો ઓકે ક્લિયર હવે સીડી જે છે એને શું નામ આપ્યું આપણે છે ક્યુ સાઇન થીટાનો સ્ક્વેર મીન્સ કે એનું શું થશે ક્યુ સ્કવેર સાઇન સ્ક્વેર ઓકે હવે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેરને કોમન કાઢીએ ઓકે જે છેલ્લું જે બંને પદ છે ક્યુ સ્ક્વેર કોસ્ક્વેર થીટા પ્લસ ક્યુ સ્ક્વેર સાઇન્સ એ બંનેમાંથી શું કોમન કાઢીએ છીએ આપણે ક્યુ સ્ક્વેરને કોમન કાઢીએ છીએ તો બ્રેકેટમાં શું વધશે કોસ્ક્વેર થીટા પ્લસ સાયન્સ સ્ક્વેર ઓકે તો કો પ્લસ સાઇન્સ એની વેલ્યુ કેટલી થઈ જશે વન થઈ જશે ઓકે તો એ જે છે એની વેલ્યુ વન થઈ જશે મીન્સ કે એને સ્ટેપમાં કન્સિડર કરવાની જરૂર નથી તો હવે શું બનશે સ્ટેપ આર સ્ક્વેર ટુ પી પ્લસ ટુ પીક્યુ કોસ થી પ્લસ ક્યુ સ્ક્વેર આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છે ઓકે તો આર ઇઝ ઇક્વલ ટુ શું થશે જે સ્ક્વેર જે છે એ સામેની બાજુ આપણે મોકલી દઈએ તો શું થઈ જશે રૂટ થઈ જશે ઓકે તો આર ઇઝ ઇક્વલ ટુ અન્ડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્કવેર પ્લસ ટુ પીક્યુ કોસ થીટા ઓકે તો આપણે જે આજે ઇક્વેશન મેં તમને કીધું હતું સમાંતર બાજુ ચતુષ્કોણનું આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્કવેર પ્લસ ટુ પી કોસ થીટા ઓકે તો એ ડિરાઈવ થઈ ગયું જે નેક્સ્ટ મેં તમને કીધું ઇક્વેશન ટેન આલ્ફાનું ઓકે ચલો એને ડેરાવ કરીએ આપણે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું છે સૂત્ર ક્યુ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યુ ઓકે તો એ કેવી રીતે મળશે તો કે જે આલ્ફા છે એમાં ટેન આલ્ફાની વાત કરીએ આપણે તો ટેન આલ્ફા મીન્સ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓકે તો આલ્ફાની સામેની બાજુ કઈ થશે સીડી થશે અને પાસેની બાજુ કઈ થશે ઓડી થશે ઓકે તો સીડીના છેદમાં ઓડી ઓકે સીડી અપોન ઓડી તો સીડીને આપણે કયું નામ આપેલું છે ક્યુ સાઇન થીટા નામ આપેલું છે અને ઓડી એટલે શું થશે તો કે ઓ એ પ્લસ એડી ઓકે તો ઓ એને નામ શું આપેલું છે પી નામ આપેલું છે અને એડીને નામ શું આપેલું છે ક્યુ કોસ થીટા ઓકે તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સીડી અપોન ઓડી મીન્સ કે સીડી એટલે ક્યુ સાઇન થીટા અપોન

ઓકે તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આ સૂત્ર ઉપરથી ઓકે જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એને ફાઇન્ડ કરવાના હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ફાઇન્ડ ધ રિઝલ્ટન્ટ ઓફ ટુ ફોર્સીસ થર્ટી ન્યૂટન એન્ડ ફોર્ટી ન્યૂટન એક્ટિંગ એટ અ પોઈન્ટ ધ ફોર્સિસ આર એક્ટિંગ અવે ફ્રોમ ધ પોઈન્ટ એન્ડ મેક એન એંગલ ઓફ સિક્સટી ડિગ્રી વિથ વન અનધર ઓકે તો આમાં શું ફાઇન્ડ કરવાનું છે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન કરવાનું છે ઓકે અહીંયા ટુ ફોર્સીસ આપણને આપેલા છે થર્ટી ન્યૂટન અને ફોર્ટી ન્યૂટન એક્ટિંગ એટ અ પોઈન્ટ તો હિયર પી ઇઝ ઇક્વલ ટુ થર્ટી ન્યૂટન અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ન્યૂટન અને બંને વચ્ચેનો એંગલ કેટલો આપેલો છે મેકેન એંગલ ઓફ સિક્સટી ડિગ્રી વિથ વન અનઅધર ઓકે તો ચલો આકૃતિ આપે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે એમાં જે સ્ટ્રેટ જે ફોર્સ છે પી ઈ પી ઇઝ ઇક્વલ ટુ કયો ફોર્સ છે થર્ટી ન્યૂટન અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ન્યુટન અને બંને વચ્ચેનો સિક્સટી ડિગ્રી ઓકે તો ચલો ઇક્વેશનમાં એને પૂટઅપ કરીએ વેલ્યુને આર ઇઝ ઇક્વલ ટુ અન્ડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ પ્લસ ટુ ઓકે તો પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા આપેલા છે આપણને થર્ટી ન્યુટન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ન્યૂટન અને થીટા કેટલો આપેલો છે સિક્સટી ડિગ્રી

અને એનું આપણે રૂટ કાઢીએ તો આર ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે સિક્સટી પોઇન્ટ એટી ટુ ન્યૂટન ઓકે રિઝલ્ટન્ટ ફોર્સનો એકમ કયો આવશે ન્યૂટન કેમ કે અહીંયા આપણને જે ફોર્સ બંને આપેલા છે એ ફોર્સનો એકમ આપેલો છે ન્યૂટન થર્ટી ન્યૂટન એન્ડ ફોર્ટી ન્યૂટન સો જે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન કરશું એનો પણ એકમ કયો આવશે ન્યૂટન આવશે ઓકે તો આર ઇઝ ઇક્વલ ટુ સિક્સટી પોઈન્ટ એટી ટુ ન્યૂટન અને હવે આપણે એની ડાયરેક્શન શોધવાની છે દિશા શોધવાની છે તો ટેન આલ્ફા એટલે કે સેકન્ડ ઇક્વેશનનો યુઝ કરવાનો છે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યુ કોસ થીટા ઓકે તો ક્યુ સાઇન થીટા તો ક્યુ કેટલો અહીંયા આપેલો છે ફોર્ટી આપેલો છે ઓકે તો ફોર્ટી સાઇન થીટા એટલે સિક્સટી ડિગ્રી અપોન પી કેટલો છે અહીંયા થર્ટી તો થર્ટી પ્લસ ફોર્ટી કોસ સિક્સટી ઓકે તો ફોર્ટી સાઇન સિક્સટી ની વેલ્યુ થશે થર્ટી ફોર પોઇન્ટ સિક્સટી ફોર અને થર્ટી પ્લસ ફોર્ટી કો સિક્સટીની વેલ્યુ થશે ફિફ્ટી મીન્સ થર્ટી ફોર પોઇન્ટ સિક્સટી ફોર અપોન ફિફ્ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન ટુ એટ ઓકે આ જે વેલ્યુ આપણને મળી છે એ વેલ્યુ મળી છે ટેન આલ્ફા બરાબર આપણને વેલ્યુ ફાઇન કરવાની છે આપણે આલ્ફાની વેલ્યુ ફાઇન કરવાની છે ઓકે તો ટેન આલ્ફા બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન ટુ એટ ધેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન ટુ એટ ઓકે તો પોઈન્ટ સિક્સ નાઇન ટુ એટનું તમે ટેન ઇનવર્સ કરો એટલે જવાબ આવશે થર્ટી ફોર પોઇન્ટ સેવન્ટી વન ડિગ્રી ઓકે તો આલ્ફા ફાઇન થઈ ગયો થર્ટી ફોર પોઈન્ટ સેવન્ટી વન ડિગ્રી ઓકે તો અહીંયા આપણે રિઝલ્ટન્ટ ફોર્સ અને આલ્ફા બંને આપણે ફાઇન કર્યા ઓકે ચલો એવું ને એવું એક્ઝામ્પલ આપણે બીજું લઈએ ટુ ફોર્સીસ હન્ડ્રેડ કિલો ન્યૂટન ઇચ એક્ટિંગ એટ એન એન્ગલ ફોર્ટી ફાઈવ ડિગ્રી બિટવીન ડેમ ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ ધ રિઝલ્ટન્ટ ઓકે બે બળો સો ન્યૂટન ઓકે એકબીજાને પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે લાગે છે તો તે વચ્ચેનો પરિણામી બળનું મૂલ્ય અને દિશાને શોધવાનું છે ઓકે ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ ધ રિઝલ્ટન્ટ ઓકે

થીટા ઓકે તો અન્ડર રૂટ પી મીન્સ હંડ્રેડ સ્ક્વેર પ્લસ ક્યુ મીન્સ હંડ્રેડ સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ હન્ડ્રેડ ઇન્ટુ હન્ડ્રેડ કોસ થીટા કેટલો આપેલો છે ફોર્ટી ફાઈવ ડિગ્રી ઓકે તો એનું આન્સર મળશે અંડર રૂટ થ્રી ફોર વન ફોર ટુ પોઈન્ટ વન થ્રી ઓકે અને એનું રૂટ કાઢતા આરનો ફાઇનલ આન્સર મળશે વન એટી ફોર પોઈન્ટ સેવન્ટી સેવન કિલો ન્યૂટન ઓકે અહીંયા નો યુનિટ શું થશે કિલો ન્યૂટન બિકોઝ ટુ ફોર્સ ઇઝ હંડ્રેડ કિલો ન્યૂટન અહીંયા કિલો ન્યૂટનમાં આપેલો છે એકમ માટે પરિણામીબળ જે આર મળશે એનો પણ એકમ કયો હશે કિલો ન્યૂટન ઓકે આકૃતિમાં બતાવેલું છે ફોર્સ પી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ કિલો ન્યૂટન અને વલ ટુ હંડ્રેડ કિલો ન્યૂટન અને બીટવીન એન્ગલ આપેલો હતો આપણને ફોર્ટી ફાઈવ ડિગ્રી તો એનું જે ઓરિજિનમાંથી જે પસાર થાય છે વિકર્ણ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ આર તો એ આર આરની વેલ્યુ આપણને કેટલી ફાઇન કરી આપણે વન એટી ફોર સેવન કિલો ન્યૂટન ઓકે તો એ જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ આરની વેલ્યુ છે અને હવે જે આલ્ફા છે એટલે કે ફોર્સ પી અને ફોર્સ આર વચ્ચેનો જે ખૂણો આલ્ફા છે એ હવે આલ્ફાને શોધી આપણે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ

છેદમાં છે સો વત્તા સો કોસ પિસ્તાલીસ ઓકે તો એની વેલ્યુ આપણને મળે છે ઝીરો પોઈન્ટ ફોર વન ફોર એ સેની સેના બરાબર મળે છે ટેન આલ્ફા બરાબર મળે છે ઓકે પણ આપણે અહીંયા આન્સર શેનો જોઈએ છીએ આલ્ફા જોઈએ છે ઓકે આપણે કયો એંગલ ફાઇન કરવાનો છે ફોર્સ પી અને ફોર્સ આર એટલે કે બળ પી અને આર એટલે કે પરિણામી બળ વચ્ચેનો જે ખૂણો જે આલ્ફા છે એ આલ્ફા આપણે ફાઇન કરવાનો છે ટેન આલ્ફા નહીં આલ્ફા તો આલ્ફા ઇઝ ટુ શું થશે ટેનનું ઇનવર્સ ઝીરો પોઈન્ટ ફોર વન ફોર ઓકે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર્ટી નાઇન ડિગ્રી ઓકે તો ક્લિયર થયું અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે ફાઇન કરવો આલ્ફા કેવી રીતે ફાઇન કરવું ઓકે તો પરિણામી બળ અને તેનું મૂલ્ય આપણે બંને એક્ઝામ્પલ જોયા ઓકે તો આજનું સેશન અહીંયા આપણે પૂરું રાખીએ છીએ ઓકે થેન્ક યુ